नमस्कार। पाश्चात्य साहित्य मीमांसामां आपणे आजे सुजान लेंगर विषे जोईशुं। आपणे जोयुं के आदर्श राज्यनी कल्पनाने साकार करवा इच्छतो प्लेटो काव्य एटले के साहित्यने आदर्श राज्य माटे जरूरी एवा निष्ठावान नागरिको तैयार करवामां बाधारूप मानतो हतो अने तेथी एक काव्यने अने कविने देशमांथी बहार करवानी वात करे छे। एरिस्टोटल साहित्यने अने कलाओने पुनः प्रस्थापित करे छे अने कैथार्सिस जेवो मानसशास्त्रीय सिद्धांत आपे छे। ए पछी आपणे जोयुं के ग्रीसमां शा माटे वक्तृत्व कला पण साहित्य कलानी जेटली ज विकसी हती। ग्रीक साम्राज्यनी पड़ती अने रोमन साम्राज्यना शासन दरमियान पण साहित्य कलानी साथोसाथ वाग्मिताની કલામાં પણ ઉદાત્તતાની ભાવના લઈને લોંજાઈનસ આવે છે। એ સમજાવે છે કે આ બે કળાઓ અભિવ્યક્તિની કળાઓ છે અને એ બેયમાં ઉન્નત વિચારો અને ઉન્નત શૈલી મહત્વના છે। ઈસવીસન પૂર્વે 65ની આસપાસ રોમન વિવેચક હોરેસ એરિસ્ટોટલના પોએટિક્સ ગ્રંથને પોતાના ગ્રંથ આર્સ પોએટિકા દ્વારા ફરી ચર્ચે છે અને ભૂસાતા જતા ગ્રીક મૂલ્યોને ફરી સ્થાપવાની મથામણ કરે છે। તે અનુસર્જન, પ્રેરણા, વ્યવસ્થિત સંકલન, શિક્ષણ અને આનંદ એ બે કાવ્યના પ્રયોજન ઔચિત્ય, સગુણતા, ઉત્કૃષ્ટતા, અનુભવનું આલેખન તથા શબ્દ ચલનો વિવેક વગેરે બાબતોની ચર્ચા કરે છે। એવું કહેવાય છે કે ઈસવીસનની 3રી થી 13મી સદી સુધી એટલે કે આશરે 1000 વર્ષ સુધી ગ્રીસમાં અંધાર યુગ જેવો સમય રહ્યો। સાહિત્યના ક્ષેત્રમાં કશું જ નવું કે અનોખું આ સમય દરમિયાન સર્જાયું નહીં। એ પહેલાં જે ચિંતકો અને નાટ્યકારો થઈ ગયા એમનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો હોવાને કારણે ગ્રીક સંસ્કૃતિના મૂલ્યો, ખ્યાલો જળવાયેલા રહ્યા। પણ સાહિત્ય મીમાંસાની ચર્ચામાં અનુકરણના સિદ્ધાંતો, વાગ્મિતાની કલા કે અલંકાર પ્રયોગથી તથા કાવ્યના અંગોના ઉચિત સમન્વયથી સધાતી શૈલી વગેરે બાબતોની જ ચર્ચા થતી રહી। એમાં પરિવર્તન આવે છે અંગ્રેજોના આગમનથી। 14મી સદીમાં દાંતે ડિવાઇન કોમેડી લઈને આવે છે। એમાં ખ્રિસ્તી ધર્મની અસરો હકારાત્મક રૂપે જોવા મળે છે અને એ સાથે સાહિત્યના ક્ષેત્રમાં પણ પુનર્જાગૃતિનો કાળ શરૂ થાય છે। ધર્મને બદલે માણસ ફરી કેન્દ્રમાં આવે છે। સદીઓથી ઘર કરી ગયેલી રૂઢિઓમાં પણ નાવીન્ય આવે છે અને એને પરિણામે મૂલ્યોમાં પણ બદલાવ આવે છે। અંગ્રેજો વિવિધ વિદ્યાના ક્ષેત્રોનો પાયો નાખે છે, પરિણામે સમાજમાં ફરીથી સમજ અને જ્ઞાનનું વિસ્તરણ થવા માંડે છે। અંગ્રેજોની વસ્તી વિશ્વમાં પ્રભાવ પાડતી, વર્ચસ્વ જમાવી રહી હતી। પરિણામે વિવિધ દેશોમાં પ્રવાહિત વિચારસરણીઓની, ધારાઓની અસરો પણ પ્રસરતી ગઈ। 15મી સદીમાં ઇટલીમાં માનવવાદ શરૂ થયો, જેની અસર સ્વરૂપે સમગ્ર વિશ્વમાં માનવમાં રહેલી બૌદ્ધિક શક્તિને મહત્ત્વ મળ્યું। એ જ કારણે પ્રાચીન સાહિત્યનો અભ્યાસ અને સંશોધનો પણ શરૂ થયા। 16મી સદીમાં શેક્સપિયર આવે છે અને કવિની શક્તિનો પરિચય એ વિશ્વને કરાવે છે। પ્રકૃતિ અને પ્રેમના પરાકાષ્ઠા સમાન આલેખનને કારણે પ્લેટો અને એરિસ્ટોટલે આપેલી કાવ્ય વિચારણાના પાયા હચમચી જાય છે। જ્યાં એક તરફ લોન્જાઇનસ ઉત્કટ ભાવાવેગની વિચારણા આપે છે તે અહીં સુધી આવે છે, ત્યારે બેન જોન્સન સર્જનને ભાવાવેગનો ભોગ બનવા દેવાની ના પાડે છે। એ રંગદર્શી વલણને સંયમમાં પ્રયોજવાની હિમાયત કરે છે, એટલે કે ભાવોનું આલેખન કરો પણ બેફામ બનીને નહીં, એમાં શિષ્ટતા તો જળવાવી જ જોઈએ। આવો સમન્વયવાદી સૂર આપતો બેન જોન્સન નવ્ય પ્રશિષ્ટતાવાદી ગણાય છે। એ પછી પોતાની કૃતિઓનું પણ કડક અવલોકન કરતા જ્હોન ડ્રાઇડન આવે છે અને એ
કવિતાની વ્યાખ્યા આપતા કહે છે કે કવિતા એ માનવ સ્વભાવનું સાચું અને જીવંત ચિત્ર છે. સુઝાન લેંગરની કાવ્ય વિચારણા સમજવામાં જ્હોન ડ્રાઇડનની આ વિચારણા મહત્વની ભૂમિકા ભજવે છે. જ્હોન ડ્રાઇડન ભાવોના આલેખન સાથે માનવના ચૈતસિક જગતના સત્યને જોડે છે. માનસશાસ્ત્રીય અભિગમ તરફ આ ધારા જતી જણાય છે. એમાં જ અભિવ્યક્ત થતા બિંબની વાત પણ જ્હોન ડ્રાઇડન કરે છે. એ સમજાવે છે કે સર્જકના ચિત્તમાં ભાવોનું, મનની સંકુલ પરિસ્થિતિઓનું, ભવિષ્યના અંદાજોનું જે વાસ્તવ પડ્યું છે એને સુંદર, રસિક અને એક ચિત્રની માફક જીવંત રૂપે અભિવ્યક્ત કરવું જોઈએ. અને એ માટે સર્જકે કલ્પનાનો આશરો લેવો જોઈએ. વાસ્તવ અને કલ્પના બેના મિશ્રણમાં રજૂઆતની સંયોજિત શૈલી વડે કાવ્ય પદાર્થને સુંદર અને મૌલિક બનાવી શકાય છે. કલ્પના શક્તિના આ તત્વને જોસેફ એડિસન વધારે વિસ્તારથી ચર્ચે છે. તે એમ સમજાવે છે કે કલ્પના કવિતાનું પ્રાણભૂત તત્વ છે. આંખો વડે જે વસ્તુઓ આપણે જોઈએ છીએ તે આપણા ચિત્તમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એમાં કલ્પનાનો ભાગ હોય છે અને તે જોયેલી વસ્તુના આનંદમાં વધારો કરે છે. એક વખત જોયેલી વસ્તુને આપણે બીજી વખત જોયા વગર જ માત્ર એનો વિચાર કરીએ કે એનું દર્શન ચિત્તમાં લાવીએ ત્યારે પણ કલ્પના શક્તિ જ આપણી મદદ કરે છે. અને એ વસ્તુનું વર્ણન જ્યારે ભાવક સમક્ષ સર્જન સ્વરૂપે કરવામાં આવે છે ત્યારે ભાવકની કલ્પના શક્તિ પણ ઉત્તેજાય છે અને પરિણામે ભાવક આનંદની અનુભૂતિ કરે છે. યથાર્થનું જે તત્વ ડ્રાઇડન અને એડિસન બેઉ ચર્ચે છે એને સેમ્યુઅલ જ્હોનસન કાવ્યનો પ્રધાન ગુણધર્મ કહે છે. એમનું માનવું છે કે વાસ્તવ છે તો કવિતા છે. જે ખરેખર વાસ્તવિક છે, આપણી જાણમાં છે, તે જ આપણને સ્પર્શી શકે છે અને તે જ ભાવકને પણ સ્પર્શી શકે છે. આપણે તો એ વાત સ્વીકારવી જ પડે કે જેની આપણને કશી જ જાણ નથી એનું આલેખન તો શક્ય જ નથી. એ દ્રષ્ટિએ સેમ્યુઅલ જ્હોનસનની આ વાત બિલકુલ સાચી ઠરે છે. સાહિત્યને જીવનનું પ્રતિબિંબ ગણતા સેમ્યુઅલ જ્હોનસન કલ્પનાના તત્વને મહત્વ નથી આપતા, કારણ કે એમાં એમને ઉણપ વર્તાય છે, સત્યની ઉણપ વર્તાય છે. તેઓ સાહિત્યમાં નૈતિક સત્યને વધારે મહત્વ આપે છે. આ સાથે જ તેઓ એવું પણ કહે છે કે સાહિત્યમાં જે વસ્તુનું નિરૂપણ કરવામાં આવે તે સર્વજનોમાં નિહિત હોવું જોઈએ, એટલે કે સામાન્ય લોકોના સ્વભાવ, પરિસ્થિતિ અને એમને લગતી બાબતો એ જ કાવ્યના વિષયવસ્તુ તરીકે પ્રયોજાવા જોઈએ. અને એવું થાય તો જ એ સર્જન ભાવકોને સ્પર્શી શકે. આમ જુઓ તો આ સાવ ખોટું કે અજુગતું નથી. અહીં આપણને વાસ્તવવાદ તરત જ ધ્યાને આવે. વાસ્તવનો આ આગ્રહ સેમ્યુઅલ જ્હોનસનને ધાર્મિક વિષયો પ્રતિ વિરોધી સૂર ઉઠાવવા માટે વિવશ કરે છે. તેઓ માને છે કે ઈશ્વરને પણ ઈશ્વરે સર્જેલી વાસ્તવિક સૃષ્ટિ જ કાવ્યના વિષયો સ્વરૂપે આલેખાવી જોઈએ. સુઝાન લેંગરની કાવ્ય વિચારણાના પાયામાં સેમ્યુઅલ જ્હોનસનની આ વિચારણાનો પણ મહત્વનો ભાગ છે. આધ્યાત્મિક કવિતા અવાસ્તવિક અને સત્ય ન માની શકાય એવા ભાવો તથા વિચારોને વર્ણવે છે જે માનવ જાતિ માટે કશા કામના નથી હોતા એવું માનતા સેમ્યુઅલ જ્હોનસન માત્ર સત્યને, સત્યના આલેખનને જ અગત્યનું માને છે. વાસ્તવનું નિરૂપણ વિવિધ કલાઓમાં વિવિધ ઉપાદાનોથી અને વિવિધ રીતે વ્યક્ત થાય છે એવી વાત લઈને જીઈ લેસિંગ આવે છે. વિવિધ કલાઓ વિશે સમજાવતા લેસિંગ જ્યારે કાવ્યકલા વિશે સમજાવે છે ત્યારે તે પ્રતીકોના ઉપયોગની વાત કરે છે અને સમજાવે છે કે ભાષાના પ્રતીકોથી પ્રકૃતિની કોઈ પણ વસ્તુને બીજી કોઈ પણ વસ્તુ સાથે જોડીને એ બેને એક સાથે આલેખી શકાય છે.
એટલે કે વાસ્તવનું નિરૂપણ કરવા જો પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે તો પેલું વાસ્તવ માત્ર જેવું છે એવું જ નહીં, બલકે એનાથી પણ વિશેષ સંદર્ભો સાથે અનુભવી શકાય છે. પછી વર્ડ્સવર્થ આવે છે અને એ રૂઢી પરંપરાથી આગળ વધીને નવા આલેખનોની વાત કરે છે. અલબત્ત એ વખતે સાહિત્યની જે સ્થિતિ હતી તેને કારણે તેઓ એવું ઈચ્છતા હતા કે સાહિત્ય ભાવકની બૌદ્ધિકતામાં કંઈક વધારો કરે, એના ભાવોને ઉત્તેજિત કરે એવું હોવું જોઈએ. શરૂઆતમાં તે આનંદના તત્વની વાત નથી કરતા, પણ પાછળથી તેઓ આનંદના તત્વને પણ ઉમેરે છે અને આનંદ આપવામાં કલ્પનાનું તત્વ મદદ કરે છે તેવું પણ તેઓ સ્વીકારે છે. બીજા અન્ય વિવેચકો સાથે મળીને વર્ડ્સવર્થે કલ્પના શક્તિ વિશે ઘણી બધી ચર્ચાઓ આપી છે. તે કવિતા વ્યાપારને ધ્યાનમાં રાખીને કલ્પના વિચારની ચર્ચા કરે છે અને કલ્પના વિચારની આ ચર્ચામાં સૂક્ષ્મતા ઉમેરે છે કોલરિજ. 18મી-19મી સદીની મધ્યમાં કોલરિજ સાહિત્ય મીમાંસામાં સ્પષ્ટ મનોવૈજ્ઞાનિક વલણ લઈને આવે છે. કાવ્યની સર્જન પ્રક્રિયાને એ ખૂબ જ ઝીણવટથી ચર્ચે છે. ઊંચી માનસિક શક્તિ ધરાવતા કોલરિજ કવિતા અને તત્વજ્ઞાન બંનેને એક જ ધારામાંથી પ્રવાહિત થતી બે ધારાઓ કહે છે અને એ બે ધારાઓના કેન્દ્રમાં જે તત્વ છે તે કલ્પનાનું તત્વ છે. કલ્પનાના સિદ્ધાંતને દૃઢ કરતા કોલરિજ કવિમાં પ્રતિભા અને મૌલિકતા હોવા જોઈએ એમ માને છે. એની સાથે સાથે કવિમાં કાવ્ય રસનો આસ્વાદ કરવાની રુચિ અને વૃત્તિ હોવા જોઈએ. એટલે કે જ્યારે કોઈ કવિ એમ કહે કે હું સર્જન કરવા ઈચ્છું છું તો જરૂરી છે કે સર્જન કરતા પહેલાં એણે ભાવન કર્યું હોય, તો જ એની પ્રતિભાને એની કલ્પના શક્તિને નવા આયામો પ્રાપ્ત થાય. આપણને એવું લાગે કે આ બધું જાણે કે આપણે જાણીએ છીએ, ભારતીય સાહિત્ય મીમાંસામાં આપણે આ બધું સમજી ગયા છીએ, શીખી ગયા છીએ. કોલરિજ પણ વર્ડ્સવર્થ અને એમની પહેલાંના લોન્જાઇનસ જેવા વિવેચકોની જેમ એવું માને છે કે રૂઢીમાં બંધાઈ રહેવાની કશી જ જરૂર નથી. રૂઢીને જાણીને સમજીને જરૂર મુજબ એમાં મૌલિકતા ઉમેરીને કવિએ નવસર્જન કરવું જોઈએ. રૂઢીઓથી ઉપરવટ જતા સર્જકે ડરવું ન જોઈએ. આ બાબતો, આ ચર્ચા આ વિવેચકોને સ્વચ્છંદતાવાદી વિવેચકોની હરોળમાં મૂકે છે. જ્યારે કલ્પના શક્તિ અંતર્ગત મનોવૈજ્ઞાનિક ચર્ચા કોલરિજ એ રીતે કરે છે કે કલ્પના શક્તિ અને સર્જન વ્યાપાર માટે ચિત્તમાં જે તરંગો વહે છે તે એ બે જુદા જુદા નથી, એ બંને એક જ છે. એટલે કે વસ્તુને ઓળખવા માટે આપણે જે કલ્પનાનો સહારો લઈએ છીએ તે એ બે કલ્પનાના જ પ્રકારો છે. એ કલ્પનાના બે પ્રકારો આપે છે. પહેલા પ્રકારમાં જ્ઞાનનો સમાવેશ થાય છે, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ કે જોવાની જાણવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે એ વસ્તુના હોવાનું આપણને જ્ઞાન થાય છે. આ કલ્પના શક્તિને લીધે થાય છે અને એને લીધે જ મનુષ્યમાં દરેક વસ્તુને ઓળખવાની એક સ્વાભાવિક વૃત્તિ વિકસે છે. આ વૃત્તિ, આ કલ્પના શક્તિ દરેક મનુષ્યમાં પ્રાકૃતિક રીતે હોય જ છે. એને લીધે જ આપણે ભાવો અને અનુભૂતિઓને અનુભવી શકીએ છીએ. હવે એ ભાવોનું આલેખન કરવા એટલે કે પ્રાથમિક કલ્પનાને ઈચ્છા મુજબની કલ્પનામાં પરિવર્તિત કરવા, જે શક્તિને આપણે કામે લગાડીએ છીએ તે છે કલ્પના શક્તિનો બીજો પ્રકાર, જેને આપણે સર્જક વ્યાપાર કે સર્જક કર્મ કહી શકીએ. આપણને પ્લેટો અને એરિસ્ટોટલ બે યાદ આવી જાય અને ગુજરાતી વિવેચનમાં પણ સર્જક કર્મની ચર્ચા આપણે કરી ગયા છીએ.
એ પણ આપણને તરત જ યાદ આવે. તો વિજ્ઞાનની શોધખોળો અને સિદ્ધાંતો આ સમય દરમિયાન સ્થપાતા જતા હતા, એટલે મૂળ જે વિજ્ઞાનીઓ હતા એ લોકોએ કાવ્યકલા પર પ્રહારો કરવાના શરૂ કર્યા. અને એ લોકોએ એવો કટાક્ષ કર્યો કે કવિતાની રચના કરવા માટે તમે જેટલી બુદ્ધિનો ઉપયોગ કરો છો, જેટલી મથામણ કરો છો, એટલી મથામણ જો તમે કોઈ બીજા કાર્યમાં કરો તો તમને વધારે સારું પરિણામ મળી શકે અને સમાજને તમે ઉપયોગી થઈ શકો. એટલે કે મૂળ સૈદ્ધાંતિક વિજ્ઞાનમાં માનવાવાળા જીવો કવિતાને સાવ નકામી ગણે છે. પણ એમની આ વાતનો જવાબ શૈલી નામનો વિવેચક આપે છે. શૈલી કવિને તત્વજ્ઞાની, સ્વપ્નદ્રષ્ટા, દિવ્ય ચક્ષુ ધરાવનારો કહે છે અને કવિતાની સ્થાપના એ દિવ્ય સર્જન કહીને કરે છે. એ કહે છે કે કવિતા આનંદ આપે છે તો જ્ઞાન પણ આપે છે. કવિ પણ સંયોજનો કરે છે, પ્રયોગો કરે છે, સમાજને ઉન્નતિના માર્ગો સુધી કવિ પણ લઈ જ જાય છે. મેથ્યુ આર્નોલ્ડ, જ્હોન રસ્કિન પણ કવિતાને જીવન સાથે જોડે છે. 19મી સદી આવી ચૂકી હતી અને વિજ્ઞાન, ઉદ્યોગો, લોકશાહી વગેરે પ્રવર્તવા માંડ્યા હતા. એવામાં સાહિત્યને, કલાકીય સંસ્કૃતિને જાળવવા માટે સાહિત્યમાં જીવનલક્ષીતા પર ભાર મૂકાવા માંડે છે. રસ્કિન તો ઉદ્યોગોમાં પણ કલા હોવી જોઈએ એમ કહે છે. એ માને છે કે કલા જીવનની, જગતની કુરૂપતાને દૂર કરે છે, એને સુંદર બનાવે છે. કાર્લ માર્ક્સ પણ સાહિત્ય દ્વારા સમાજની પ્રગતિ શક્ય છે એમ માને છે. અને એ સમય પણ એ વખતે એવો હતો કે વિજ્ઞાનની પ્રગતિને લીધે લોકો ધર્મ અને નીતિથી દૂર જઈ રહ્યા હતા. તેથી સર્જકો અને વિવેચકોએ સાહિત્ય અને એની ચર્ચા દ્વારા ધર્મ અને નીતિના મૂલ્યો જાળવવાની તથા એ મૂલ્યોને લોકોમાં સંક્રમિત કરવાની સતત કોશિશ કરી. મેથ્યુ આર્નોલ્ડ કલા અને વિચાર બેયનો સમન્વય કરતો મધ્યમ માર્ગ બતાવે છે. તે માણસને પોતાનામાં રહેલી શક્તિ સાથે પોતે જે સમયમાં છે તે સમયના સત્યની શક્તિનો પણ વિનિયોગ કરીને સર્જન કરે એવું એ કવિ પાસેથી ઈચ્છે છે. અને એવું કરવાથી ભાવકોને એ સર્જન વધારે પોતિકું લાગે છે, એ ભાવન ક્ષમ બને છે એવું મેથ્યુ આર્નોલ્ડ માને છે. તો એવું સર્જન કરવા માટે સર્જકે જીવન અને જગત બેનું જ્ઞાન મેળવવું પડે. પણ મેથ્યુ આર્નોલ્ડ જ્યારે કૃતિમાં આનંદના તત્વની વાત કરે છે ત્યારે એ પ્રાચીન વિષયો, પૌરાણિક કૃતિઓને વધારે મહત્ત્વ આપે છે, એ પોતે એ કૃતિઓને વધારે પસંદ કરે છે. તો જુઓ, આમ આ બધી ચર્ચાઓ ચાલતી રહે છે અને એમાં કલાના જગતમાં બે દ્વંદ્વો ઊભા થાય છે, જીવનને ખાતર કલા અને કલાને ખાતર કલા. પ્રાચીન ઐતિહાસિક મત જીવનને ખાતર કલા તરફથી પુનર્જાગૃતિ કાળ તરફ આવતા સુધીમાં કલા ખાતર કલા તરફ વળે છે. એમાં વિવિધ વાદો પ્રવેશે છે, વિજ્ઞાન પ્રવેશે છે, વિવિધ મતો પ્રવેશે છે. વોલ્ટર પેટર કલાને ગંભીર પ્રવૃત્તિ ગણે છે, તો ટોલસ્ટોય કલાને જીવનની અનિવાર્યતા ગણે છે. જીવનની પ્રગતિ માટે કલા અનિવાર્ય છે એમ જણાવતા ટોલસ્ટોય કલાને ધાર્મિક કલા અને સામાન્ય કલા એવા બે પ્રકારોમાં વહેંચે છે. તો સાથે સાથે એ અનુભૂતિના તત્વની વાત પણ કરે છે. ક્રોચે અભિવ્યક્તિમાં વ્યંજનાની વાત લઈને આવે છે. તે માને છે કે ચિત્તમાંથી સ્વયં જ સ્ફૂર્તિ અભિવ્યક્તિ એ જ કલા છે અને આધ્યાત્મિકતા પણ એ અભિવ્યક્તિમાં સમાહિત છે. તે સ્વયં સ્ફૂર્ણાને મહત્ત્વ આપે છે. 20મી સદીમાં આઈ એ રિચાર્ડ્સ આવે છે
અને એ કલાને માનસિક પ્રક્રિયા ગણાવે છે. એ પણ પાછી બે બાજુ થતી પ્રક્રિયા, સર્જકના ચિત્ત પર તો ખરી જ, પણ ભાવકના ચિત્ત પર પણ કલાનો પ્રભાવ પડવો જોઈએ, તો જ એ કલાનું મૂલ્ય સાચું છે એમ કહી શકાય, એવું રિચાર્ડ્સ માને છે. અને આમ કહીને એ કલાને એક મનોવ્યાપાર ગણાવે છે. સાહિત્ય અને વિજ્ઞાન વચ્ચેના સંબંધની રિચાર્ડ્સ ચર્ચા કરે છે, તથા સાહિત્ય સર્જનમાં આવશ્યક એવા ભાષા, અનિવાર્ય તત્વો, કાર્યપ્રણાલી વગેરેની ચર્ચા એ સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક ભૂમિકાએ કરે છે. એ ચર્ચામાં એ સાહિત્યના ઉપાદાન એટલે કે શબ્દ તથા ભાષા પ્રત્યયનક્ષમ બને એ સામેવાળા સુધી જેવી તમારે પહોંચાડવી છે એવી જ પહોંચે એ માટે નાદ, શબ્દ, પ્રતીક, અલંકાર, સંકલન, કલ્પન વગેરે તત્વોની ચર્ચા કરે છે. કલ્પનાના તત્વોની તો રિચાર્ડ્સ ખૂબ જ બારીકાઈથી ચર્ચા કરે છે. કાવ્યનો હેતુ સાધવા તે કલ્પનાને એક આવશ્યક ગુણની જેમ ચર્ચે છે. કલ્પનાને તે મનોવ્યાપાર ગણે છે. એના પછી ઇલિયટ આવે છે અને એ સાંસ્કૃતિક સંદર્ભો પ્રયોજવાની વાત કરે છે. આ બધી જ કલાગત ચર્ચાઓમાં સુઝાન લેંગર અભિવ્યક્તિની વાતને વધારે ઊંડાણથી ચર્ચવા માટે પ્રતીક અને પુરાકલ્પનની વિભાવના લઈને આવે છે. મહત્વની વાત એ છે કે પુરુષ ચિંતકો અને વિવેચકોની આટલી બહોળી તવારીખમાં સુઝાન લેંગર પ્રથમ સ્ત્રી વિવેચક છે. એમના બે મહત્વના ગ્રંથો છે, ફિલોસોફી ઇન અ ન્યુ કી અને ફિલિંગ એન્ડ ફોર્મ. આગળ આપણે જોઈ ગયા કે ભાવની સીધી અભિવ્યક્તિ કરતાં કલાત્મક અભિવ્યક્તિ કૃતિને સૌંદર્ય બક્ષે છે. આ કલાત્મક અભિવ્યક્તિ કરવા માટે પ્રતીકની રચના થઈ અને એ જ્યારે ફેલાઈ ત્યારે પ્રતીકવાદ બનીને સામે આવી. પ્રતીક આપણી સંવેદનાને વ્યંજનાના ધોરણે અભિવ્યક્ત કરે છે. સુઝાન લેંગર પ્રતીકની વ્યાખ્યા આપતા કહે છે કે પ્રતીક એટલે એવી કોઈ પણ યુક્તિ જેના વડે ભાવ સમજી શકીએ. ભાવ એટલે શું? જેને આપણે લાગણી કે ઇમોશન્સ કહી દઈએ છીએ તે. સુઝાન લેંગર ભાવને લાગણીનું વિશિષ્ટ રૂપ કહે છે અને લાગણીને એ પારખી શકાય એવી અનુભૂતિ કહે છે. તો એ રીતે જોતા પ્રતીક એટલે શું? તો કહે કે અનુભૂતિને સ્પષ્ટપણે ભાવની કક્ષા સુધી લઈ જાય એવું માધ્યમ છે પ્રતીક. આપણી પ્રાચીન કથાઓમાં જે પાત્રો અને ઘટનાઓ છે તે બધા કોઈને કોઈ સ્વરૂપે પ્રતીકો જ છે. શેના પ્રતીકો? તો માનવીય વૃત્તિઓના, વર્તનોના, ગુણોના, પ્રકૃતિના, ભાવોના. આ બાબતને આપણે બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. દાખલા તરીકે રામ અને રાવણમાં શા પ્રતીકો રહેલા છે? જો એવું પૂછવામાં આવે તો તરત આપણને જવાબ મળે કે રામ એ સદનું પ્રતીક છે અને રાવણ એ અસદનું પ્રતીક છે. એ રીતે આપણી માનવીય વૃત્તિઓ અને ગુણોને આવા પ્રતીકો દ્વારા આલેખતું જે પૌરાણિક સાહિત્ય છે તેને આપણે પુરાકલ્પનોના નામે ઓળખીએ જ છીએ. 20મી સદીમાં જે પ્રતીકવાદ ફ્રાન્સમાં શરૂ થયો તેની અસર બધી જ કલાઓ પર તો પડી જ, એની સાથે સાથે વિવેચન પર પણ પડી. આપણે આગળ જોયું હતું કે કલા અને વિચાર વિશે 19મી સદીમાં જે ચર્ચાઓ અને મતો પ્રવર્ત્યા એના જ પ્રત્યાઘાત રૂપે પ્રતીકવાદ અસ્તિત્વમાં આવ્યો. અને પ્રતીકવાદની ચર્ચા 20મી સદીમાં અર્નેસ્ટ કેસિરેર અને સુઝાન લેંગર જેવા બે વિવેચકો લઈને આવે છે. એમાં પણ સુઝાન લેંગર
પ્રતીકની વિચારણા આપતા સમજાવે છે કે કલા એ માનવીય સંવેદનાના પ્રતીકાત્મક સ્વરૂપોનું સર્જન છે. આ વાક્યને બરાબર સમજવાની જરૂર છે. કલા એ માનવીય સંવેદનાના પ્રતીકાત્મક સ્વરૂપોનું સર્જન છે. જુઓ, લેંગર એ જ કહે છે જે આપણે કલ્પનાના સિદ્ધાંતમાં જોઈ ગયા. માણસ જે કંઈ પણ અનુભવે છે તેને સીધે સીધું અભિવ્યક્ત કરતો નથી, બલકે પ્રતીકોના પ્રયોગથી તેને વધારે સબળ રીતે અભિવ્યક્ત કરે છે. અને તેથી કલા જે છે તે પ્રતીકાત્મક સ્વરૂપ ધારણ કરે છે, અને જે સર્જન થાય છે તે એ પ્રતીકાત્મક સ્વરૂપોનું જ સર્જન છે. સુઝાન લેંગરની કલા વિચારણામાં પેલું આધ્યાત્મિક દર્શનમાં રહેલું વિચારનું તત્વ પણ જોવા મળે છે અને સામાજિક નિસ્બત પણ જોવા મળે છે. જે સમયમાં લેંગર જીવી રહ્યા હતા એ સમયમાં આપણે જોયું એમ મૂલ્યો અને નીતિનો હ્રાસ થઈ રહ્યો હતો. વિવિધ વાદોને લીધે માનવ માનવ વચ્ચે અંતર આવી રહ્યું હતું. વિજ્ઞાનની પ્રગતિને લીધે ભૌતિકતા તરફનો ઝોક વધી રહ્યો હતો. આ બધી બાબતો સુઝાન લેંગરને વ્યથિત કરે છે, અને તેથી તે પ્રતીકાત્મક સ્વરૂપાંતરની વિભાવના લઈને આવે છે. અને આ યુગના પ્રશ્નો આ વિભાવનાથી ઉકલી જશે, આ વિભાવનાની ચાવી વડે ઉકલી જશે એવી આશા વ્યક્ત કરે છે. એટલે કે પ્રતીકાત્મક સ્વરૂપાંતરની જે વિભાવના છે એને સુઝાન લેંગર એક ચાવી તરીકે જુએ છે, જેનાથી આ ભૌતિક અને માનવ માનવ વચ્ચેના નીતિ મૂલ્યોના હ્રાસની જે પરેશાનીઓ છે એ દૂર થશે એવું એમને લાગે છે. એ પુરાકલ્પનને પણ મહત્ત્વ આપે છે, બલકે ખૂબ મહત્ત્વ આપે છે. અને એવું કરતાં એ માને છે કે આપણા વિચારોનો જે પ્રથમ સ્રોત છે એ આ પુરાકથાઓ જ છે. આપણે પણ એવું માનીએ જ છીએ. જેમ જેમ માણસ તર્ક કરતો થયો તેમ તેમ નવા નવા દર્શનો વિકસાવતો ગયો, પણ એથી પેલો પ્રથમ વિચાર કે પ્રથમ સ્રોત એને ક્યારેય મારી શકાતો નથી. સુઝાન લેંગર માને છે કે કલા ક્યારેય જૂની કે ભૂલાઈ જતી પ્રવૃત્તિ નથી બની શકતી, બલકે કલા એક એવું પ્રતીકાત્મક સ્વરૂપ છે કે જે ફિલોસોફી, વિજ્ઞાન અને વિચારની ઊંચામાં ઊંચી કક્ષા સાથે જીવતું જ જાય છે અને જીવંત રહે છે. અને તો જ આપણે સમજી શકીએ છીએ કે પુરાકથાઓમાંથી પણ આપણે પ્રતીકો અને કલ્પનોનો ઉપયોગ કરીએ છીએ, અને એ સાથે જીવાતા જીવનમાંથી પણ આપણે અંશોને પ્રતીકો વડે આલેખીને સર્જનો કરીએ જ છીએ. આ પ્રતીકાત્મક સ્વરૂપાંતરણનો સિદ્ધાંત એ બધી જ કલાઓને લાગુ પાડે છે અને સમજાવે છે કે કલાને પોતાનો સ્વયંનો એક અર્થ હોય છે, મહત્વ હોય છે. શી રીતે એ સમજાવવા એ સંગીત કલાનું ઉદાહરણ આપે છે. જુઓ, સંગીતના લય, તાલ, સુરાવલી વગેરે એકબીજા સાથે જે સંકલન સાધે છે અને જે કંઈ સર્જાય છે તે આપણી સમક્ષ રજૂ થાય ત્યારે એમાં શબ્દો વિના પણ આપણા ચોક્કસ ભાવને સ્પર્શી શકે છે અને આપણું અનુભૂતિનું જગત ઝંકૃત કરી શકે છે. તો એનો અર્થ એમ થયો ને કે સંગીત કલામાં કંઈક ચેતન તત્વ પડ્યું છે. આપણી સંવેદનશીલતાને એ કોઈ એક અર્થ આપી જાય છે, અને એ પણ એ જે તે ભાવનું નામ લીધા વગર, કીધા વગર કે જણાવ્યા વગર, માત્ર અનુભૂતિ વડે. તો આ જે સમગ્ર પ્રક્રિયા થાય છે તે પ્રતીકાત્મક ઢબે જ થઈ કહેવાય ને.
આ બાબત સમજાવવા માટે લેંગર પ્રતિભાસનો સિદ્ધાંત આપે છે, એટલે કે ભ્રાંતિનો સિદ્ધાંત. એ કહે છે કે કલાકૃતિનો તાત્કાલિક પ્રભાવ વાસ્તવથી દૂરનો હોય છે. કલાકૃતિમાં વસ્તુની ભ્રાંતિ થાય છે આપણને. જુઓ, પ્લેટો આપણને તરત યાદ આવે. એ પણ એવું જ કહે છે ને કે સર્જક જે કંઈ જુએ છે એને સીધું નથી આલેખતો, એ તો ખોટું આલેખે છે. એને જુદી રીતે લેંગર સમજાવે છે કે કલાકૃતિમાં જે વસ્તુનું વર્ણન થયું હોય છે એ તો માત્ર ભ્રાંતિ હોય છે, એ નર્યું વાસ્તવ તો હોતું નથી. ઉદાહરણ દ્વારા આપણે એક વખત એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી સામે જે સંગીતનું ઉદાહરણ મૂકવામાં આવ્યું એમાં જો કરુણ સંગીત વગાડવામાં આવે તો આપણે એ કરુણતાના ભાવને અનુભવીએ છીએ. એક તબક્કે એવું પણ બની શકે છે કે એ કરુણતાનો ભાવ આપણી આંખમાંથી અનાયાસ આંસુ સારી દે. એનો અર્થ શું આપણે એવો કરીશું કે એ સંગીત વગાડનાર કે સાંભળનાર જે માનવો બેઠા છે એ બધા દુઃખી છે? ના, જરાક પણ નહીં. પણ કરુણ ભાવને વાદ્યોની સુરાવલી વડે આભાસી રીતે આપણી ભીતર ઝંકૃત કરવામાં આવે છે, અને એ વખતે કરુણતાના વિવિધ સંદર્ભો આપણું ચિત્ત ઝીલે છે. તો સંગીતની જે સુરાવલીઓ છે એ તો પ્રતીકો જ છે જેના વડે આપણે ભાવને અનુભવીએ છીએ, અને તેથી જ એ કૃતિ ભાવનક્ષમ બને છે. એક બીજું જાડું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈપણ એક વસ્તુનું ચિત્ર શબ્દો વડે, મૂર્તિ રૂપે કે રંગો રેખાઓ વડે આપણી સમક્ષ મૂકવામાં આવે તો આપણે એ વસ્તુનો ઉપયોગ નથી કરી શકતા. દાખલા તરીકે સફરજનનું ચિત્ર આપણી સામે જો મૂકવામાં આવે તો એ ચિત્રમાંથી સફરજનને કાઢીને આપણે એને ખાઈ નથી શકવાના. પણ એ સફરજન છે એવું જ્ઞાન તો આપણને થાય છે, અને એની સાથે સાથે જો એ સફરજનને ફળ સ્વરૂપે, બીજ સ્વરૂપે, રસ સ્વરૂપે કે પ્રથમ ભોગ્ય ફળ તરીકે આપણે કલ્પીએ તો એ એક જ ચિત્ર કેટલા સંદર્ભો સુધી આપણને લઈ જઈ શકે છે. જુઓ, પ્રતીકાત્મક સ્વરૂપાંતરણની આ તાકાત છે. તેથી જ એવું લખ્યું છે કે જ્ઞાનમૂલક ભ્રમ, મૂલ્યહીન વાસ્તવિકતા એ કલાત્મક વાસ્તવિકતાનું અંગ છે. જુઓ, ત્રણ બાબતો છે આની અંદર. એક છે જ્ઞાનમૂલક ભ્રમ, એટલે કે આપણી સામે મૂકવામાં આવેલું સફરજનનું ચિત્ર એ આપણને કહે છે કે આ સફરજન છે. પણ એ સફરજન છે એવું જ્ઞાન આપણને મળે છે, પણ ખરેખર એ સફરજન નથી, એ ભ્રમ છે. સફરજનનો ભ્રમ ઊભો કર્યો છે, બરાબર? અને છતાં એ આપણને સમજાવ્યું તો છે કે હા, આ સફરજન છે, બરાબર? તો આ જે ભ્રમ છે એ મૂલ્યહીન વાસ્તવિકતા છે. એટલે કે એમાં વાસ્તવ તો છે, એવું સફરજન છે તો ખરા વાસ્તવમાં, એટલે આપણે એવું ન કહી શકીએ કે એ અસત્ય છે, એ સત્ય છે. પણ સફરજન મૂળ વસ્તુના જે મૂલ્ય છે તે એ ચિત્રમાં નથી, એટલે એ ભ્રમ કેવો છે? તો કે મૂલ્યહીન વાસ્તવ છે. પણ એ કલાત્મક વાસ્તવિકતાનો અંગ છે, એટલે એ સફરજનને આપણે જ્યારે વિવિધ સફરજનને આપણે પ્રતીક સમજીને એના વિવિધ સંદર્ભો સુધી જઈએ ત્યારે એ માત્ર સફરજન નથી રહી જતું, એ બીજું ઘણું બધું બની જાય છે.
એનો મતલબ એની અંદર કળા ઉમેરાય છે અને કળાનું પોતાનું એક વાસ્તવ ઉમેરાય છે. કેટલી સરસ વિભાવના સુઝાન લેંગરે સરળતાથી આપણને સમજાવી છે. તો જેવું આ ચિત્ર વિશે કહી શકાય એવું જ સાહિત્ય વિશે પણ કહી શકાય. સાહિત્યમાં પણ જે શબ્દો હોય છે એ માત્ર વર્ણન નથી કરતા, એ અર્થ પણ આપે છે અને અનુભૂતિના સંકેતો પણ આપે છે. એ રીતે જોઈએ તો કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગમાં જેટલા સંદર્ભો પડ્યા હોઈ શકે એના કરતાં એક કલાકૃતિમાં ઘણા વધારે અને વિશિષ્ટ પ્રકારના સંદર્ભો હોય છે અને તેથી એ કલા છે. વસ્તુમાં ન દેખાતા ગુણોને સંકેતના રૂપમાં કલાકૃતિ વ્યક્ત કરે છે. આપણને એક પ્રતીક દ્વારા એ સંકેત કરે છે અને આપણે એના વિવિધ સંદર્ભો સુધી જઈએ છીએ. તો આ બધું એ કેવી રીતે કરે છે? મૂળે તો કે પ્રતિભાસ દ્વારા કરે છે. એક આભાસ ઊભો કરે છે, આ વસ્તુ છે, હવે તમે તમારી કલ્પના શક્તિને વિસ્તારો અને એના આસપાસના સંદર્ભો સુધી જાઓ. એક પ્રતિભાસ, એક મિથ્યા એવું વાસ્તવ જેની અંદર વધારે ગૂઢ રહસ્ય અને વધારે ઊંડું વાસ્તવ ભાવક અનુભવી શકે છે. એટલે પ્રતીકાત્મક સ્વરૂપાંતરણની આ પ્રક્રિયા છે. એવું કરવા માટે અથવા પ્રતિભાસ રચવા માટે કલાકારે શું કરવું જોઈએ? સુઝાન લેંગર કહે છે કે ઘટનાઓ, વ્યક્તિઓ, ભાવો, એના પ્રત્યાઘાતો, અનુભવો, સ્થિતિઓ, જીવનની બાબતો વગેરે જે કંઈ પણ સર્જક અભિવ્યક્ત કરવા માંગે છે એનો આભાસ ઊભો કરવા માટે એને યોગ્ય બિંબની રચના કરવી જોઈએ. આ બિંબની રચના જ કલાની કસોટી છે. બિંબ એટલે શિલ્પ કે ચિત્ર કે છબી, એક આભાસી છબી. સર્જકે લાગણી નથી લખવાની, લાગણીનો ખ્યાલ આપવાનો છે. અમૂર્તને મૂર્ત રૂપે આલેખવાનું છે. શા માટે? તો સતત ભીંસમાં રહેતા જીવનને આનંદમય બનાવવા માટે. સર્જક જો સંવેદનોની સીધી નકલ આપે તો મજા ન આવે. તેથી એણે અનુભવેલી, ન અનુભવેલી સંવેદનાઓને અને એ સંવેદનાઓની આસપાસ પણ જેટલી સંવેદનાઓ હોઈ શકે તે બધાને એક કરીને, સંવેદનો સાથે એને જોડીને કલાત્મક રીતે એને પ્રતીકોમાં ફેરવી દેવાની છે. અને એ રીતે એણે એક એવી આકૃતિ, એવું એક ચિત્ર, શબ્દ ચિત્ર તૈયાર કરવાનું છે કે જેનું ભાવન કરવા જ્યારે ભાવક આવે ત્યારે પોતાના અનુભવ, પોતાની સાથે એ એમાં રહેલી સંવેદનાઓને અનુભવી શકે, એ અભિવ્યક્તિને પામી શકે. વળી સુઝાન લેંગર એમ પણ માને છે કે કૃતિ આખે આખી જો વ્યંજનાના સૂરમાં હશે તો પ્રતીકો સફળ થશે. અને એ માટે એ ઉર્મિ કાવ્યને સંપૂર્ણ કાવ્ય તરીકે ઓળખાવે છે. એ માને છે કે એક સંકુલ અતિવ્યંજનાત્મક કાવ્ય કરતાં ઉર્મિ કાવ્યની અંદર જીવનના ભાવો, ચડાવ ઉતાર, હરખ શોક, નાની મોટી સંવેદનાઓ વગેરે વધારે સારી રીતે આલેખી શકાય છે. તે એમ પણ કહે છે કે કાવ્યમાં કશુંક વિચિત્ર દિશા તરફ જતું હોવું જ જોઈએ એવું જરૂરી નથી. જુઓ, આ બાબત એક રીતે આપણને વિરોધાભાસ સર્જતી લાગે પણ એવું નથી. એ એમ કહે છે કે તમે જ્યારે કાવ્યની રચના કરો છો ત્યારે એમાં પ્રતીકોનો જે વિનિયોગ કરો છો એ જો
સુનિયોજિત પ્રમાણમાં થયો હશે. એટલે કે દરેકે દરેક બાબતને જો તમે પ્રતીકો દ્વારા કહેવાનો પ્રયત્ન કરશો તો એ કૃતિ બહુ સફળ થશે. પણ એનો મતલબ એમ નહીં કે કોઈ કૃતિમાં તમે પારાવાર પ્રતીકો વાપરો અને એમાંથી વ્યંજના ઉપજે જ, એવું જરૂરી નથી. જે કાવ્યો સારા છે એ બહુ બહોળા સંદર્ભો તરફ ન જતા હોય અને છતાંય એમાંથી વ્યંજના પ્રગટ થતી હોય એવું બને, એનો અર્થ એમ કરી શકાય કે કાવ્યમાં પ્રતીકોનો ઉપયોગ કૃતિને અભિવ્યંજિત કરવા માટે કરવો જોઈએ. ધારો કે પ્રતીક અને પુરાકલ્પન વગરની કૃતિ સારી કૃતિ હોય તો પણ એ અભિવ્યંજિત થઈ શકે એવી ક્ષમતા એની અંદર હોય. આ બાબત એ કાવ્યનો વિષય સમજાવે છે ત્યારે વધારે આપણને સમજાય છે. કવિએ કવિતા રચવા માટે, સંવેદનોને બીજાઓ સુધી પહોંચાડવા માટે જો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી છે તો તે કાવ્ય અભિવ્યંજક કાવ્ય બની શકે છે. પણ જો એમાં પ્રતીક યોજના હશે અને પ્રતીક યોજનાવાળું કાવ્ય માત્ર પોતાના બોધ ખાતર જો રચવામાં આવ્યું હશે તો એમાં અભિવ્યંજનાના તત્વનો કોઈ અર્થ જ નથી. એટલે કે કાવ્યમાં પ્રતીકોનો વિનિયોગ હોય એની સાથે સાથે એ સમસ્ત માટેનું કાવ્ય હોય, માત્ર પોતા માટે નહીં, તો એ કાવ્ય સફળ કાવ્ય બને એવું સુઝાન લેંગર માને છે. લાગણીની અભિવ્યક્તિ ભાવક સુધી વિશિષ્ટ સ્વરૂપે પહોંચે એ વધારે મહત્વનું છે. અને કાવ્ય સફળ ક્યારે ગણાય એ સમજાવવા માટે લેંગર કહે છે કે કવિ જે કંઈ અભિવ્યક્ત કરી રહ્યો છે તે વિચાર તેને પોતાને મહાન લાગવો જોઈએ. અને બીજું એ કે જે વિચાર પ્રસ્તુત કરી રહ્યો છે તે એ વિચાર મહાન છે એવું એ ભાવકને સમજાવી શકે એટલી ક્ષમતા એનામાં હોવી જોઈએ. આવી આવડત એક કવિમાં ખૂબ સામાન્યપણે હોવી જોઈએ, તો જ એની અભિવ્યક્તિ સફળ છે કે નિષ્ફળ તે નક્કી થાય. એટલે કે કવિ જે વિષયનું વર્ણન કરે છે તે વિષય મહાન છે એવું કવિ પોતે માનતો હોય તો જાણે એનું આલેખન કરવું. અને બીજું કે એ વિચાર મહાન છે એ માત્ર પોતે માને છે એવું નહીં, એ અન્યોને પણ એ માન્યતામાં સંમેલિત કરી શકે કે હું જે કહી રહ્યો છું એ ઉત્તમ વિચાર છે એટલે કહી રહ્યો છું. એવું જો એ ન સમજાવી શકે તો એની કૃતિ નિષ્ફળ કૃતિ બની જાય છે અને પછી એ વિષયવસ્તુ તરફ જાય છે. સુઝાન લેંગર કલ્પનાના વિષયવસ્તુ વિશે બહુ જ સરસ વાત કરે છે. તે કહે છે કે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ, સબળ કે નિર્બળ, ઉત્તમ કે અધમ નથી હોતી. વિષય કયો છે, ક્યાંથી લીધો છે, કેટલો લીધો છે એ મહત્વનું છે જ નહીં. બધા જ વિષયો, બધી જ વસ્તુઓ અભિવ્યક્તિક્ષમ જ હોય છે. એ વસ્તુની અભિવ્યક્તિ કવિ માટે કેટલી મહત્વની છે એ અગત્યનું છે, તથા એ વસ્તુને કવિ કેટલી ઊંચે સુધી, કેટલી ઉચ્ચતમ કક્ષાએ વર્ણવી શકે છે તે અગત્યનું છે. અને એવું કરવા માટે કવિએ વસ્તુને કલાત્મક બનાવવી પડે. વસ્તુનું પ્રતીકાત્મક સ્વરૂપાંતરણ કરવું પડે, જેને લીધે વસ્તુ નવા સંદર્ભો સાથે ભાવકો સામે એક ચિત્રની માફક જીવંત થઈ શકે. બીજો વિચાર સુઝાન લેંગર કવિતા અને પુરાકલ્પનના સંબંધ વિશે આપે છે. તે દંતકથાઓ, પુરાકથાઓ વગેરેને સાહિત્ય ગણવાને બદલે કલાનું કુદરતી વસ્તુ ગણે છે. આ બધી કપોળ કલ્પનાઓ છે, ફેન્ટસી છે, જેમાંથી માણસને
કલાના વિવિધ પ્રતીકો સાંકળી શકે છે. માણસની કલ્પનાઓને પૂરા કલ્પનોમાંથી ચોક્કસપણે મદદ મળે છે. નવા સંદર્ભો સાથે તેને પ્રયોજવાના માર્ગો મળે છે. લેંગર માને છે કે પૂરા કલ્પનોને માત્ર માન્યતાઓ સાથે સંબંધ છે, જ્યારે કલ્પના અને પ્રતીકોને વાસ્તવ સાથે પણ એટલો જ ગાઢ સંબંધ છે. પૂરા કલ્પનને સ્વપ્ન સાથે મૂકીને ફ્રોઈડ જેવા મનોવૈજ્ઞાનિકોએ કાવ્યના અર્થઘટનો કરવાનો પ્રયત્ન કરેલો, પણ લેંગર ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સંપૂર્ણપણે સ્વીકારતા નથી. એ તર્ક કરે છે કે જો કલાઓને સ્વાભાવિક રીતે જ અભિવ્યક્ત થવાનું હોય, સ્વપ્નો અને સ્વાંગમાં જે રીતે આપણે હોઈએ એવા અભિવ્યક્ત થઈ જતા હોઈએ છીએ, એવી જ રીતે જો અભિવ્યક્ત થવાનું હોય તો કવિતાના હેતુ મરી જવા માંડે છે. તે માત્ર એક અભિવ્યક્તિ બનીને રહી જાય છે. એમાંથી પેલો કલાત્મકતાનો ગુણ છે તે નાશ પામે છે. આમ સુઝાન લેંગર પ્રતીક અને પૂરા કલ્પનોની ચર્ચા વડે કાવ્યને અભિવ્યક્તિના સબળ માધ્યમ તરીકે પુરવાર કરવા મથે છે. તે પોતાની ચર્ચામાં મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષયોને પણ આવરી લે છે અને એની સાથે સાથે ચૈતસિક પ્રવાહને પણ ચર્ચે છે. પોતાના સમય પ્રવાહમાં આવી ચર્ચા કરનાર પ્રથમ મહિલા વિવેચક તરીકે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસામાં સુઝાન લેંગરનું આગવું મહત્ત્વ છે. મને આશા છે કે શક્ય એટલું સહજ રીતે મેં સુઝાન લેંગર વિશે કહેવાનો પ્રયત્ન કર્યો છે. શક્ય છે કે એમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, ઘણું બધું કદાચ રહી ગયું હોય, તો એ માટે હું ક્ષમા પ્રાર્થી છું. ધન્યવાદ.